માથી નવાજે છે ત્યારે કાર્યક્રમને વિનંતી કરું કુમારભાઈ ને કે આ બંને નામ આપ એનાઉન્સ કરશો આપના મુખ્ય થી. ત્યારબાદ 50 થી 200 સુધીના ડિલિવરીના દાતાઓ પણ અસંખ્ય આપને મળ્યા. એકવાર ઝડપિયા બ્રધર્સમાં ડાયમંડ ફેક્ટરીની વિઝિટે શ્યામજીભાઈ ડબાસિયા પટેલ છે, કચ્છી પટેલ, એ એમની ફેક્ટરી એ મુલાકાતે આવેલા ફેક્ટરી જોવા અને અચાનક મારે ત્યાં જવાનું થયું તો સરતામાં શ્યામજીભાઈ મારો પરિચય મેં આપ્યો અને વાત કરી કે સરસ મજાની હોસ્પિટલ ચાલે, તમને અનુકૂળતા હોય તો ઘડીક વિઝિટ કરો. તો મને કહું ફેક્ટરી પછી જોઈશ, ચાલો આપણે હોસ્પિટલ જોઈએ. એટલે અમે હોસ્પિટલ ગયા, આખી હોસ્પિટલ જોઈ, નીચે ઓફિસમાં બેઠા. એટલે કે હવે સીપીભાઈ તમારે શું જરૂર છે? એટલે મેં કહ્યું શ્યામજીભાઈ અત્યારે અમારે અને સામાન્ય લોકો ખૂબ સારો એનો લાભ લે. એક દિન લવજીભાઈ બાદશાહ આવ્યો હોસ્પિટલે, મને કે બહાર દર્દી છે, બેનને ડિલિવરી થયા પછી કે ઘરે જાય છે તો રિક્ષા મળતી નથી, તો એના માટે આપણે વ્યવસ્થા કરવી જોઈએ, આપણો એમ્બ્યુલન્સ મોકલો. મેં કીધું આ મોટી એમ્બ્યુલન્સ એવી રીતે બધી મોકલવું શક્ય નથી. તો એને ઓફિસે ફોન કર્યો કે 5 લાખ રૂપિયાનો એક વાન ને હોસ્પિટલ મૂક્યા હોય અને એ દર્દીને મફત મૂક્યા હોય, તો તે દિવસથી એ આપણે વાન ત્યાં એમને આપ્યું. મહેશભાઈ સવાણી મા બાપ પગરની દીકરીઓના લગ્ન કરાવે છે અને એ ખૂબ સેવાનું કાર્ય કરે, તો મહેશભાઈએ એક દી હોસ્પિટલ આવ્યા, એમને 25 લાખ ટ્રસ્ટી તરીકે તો આપતા હતા, પણ વિધવા દીકરીની પહેલી ડિલિવરી જે થાય અને એનો જે ખર્ચ થાય અને એ બાળક મોટો થાય ત્યાં સુધીનો, લગભગ 10 વર્ષનો થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ મહેશભાઈ સવાણી આપે. અત્યારે એ પેટે લગભગ એમને 45 લાખ રૂપિયા એને આપ્યા છે. હોસ્પિટલમાં મારા સાથી બાકીના જે માવજીભાઈ છે, કનુભાઈ છે, એ તો સતત હોસ્પિટલ આવે છે. ગણેશભાઈ ઘેવરિયા એટલો સતત પરિશ્રમ કરે છે હોસ્પિટલ માટે, 2 ટાઈમ ફૂલ ટાઈમ હોસ્પિટલમાં સેવા આપે છે, અને બાયપાસ સર્જરી કરાવ્યા છતાં, આવી તબિયત હોવા છતાં આટલો સમય આપીને મને જે સપોર્ટ કરે છે, એટલે ખૂબ ખૂબ એને તાળીઓથી વધાવો. એ જરૂરિયાતો એ પ્રમાણે એ કાયમ મને માર્ગદર્શન આપતા રહે છે, એમનો હું ખૂબ ખૂબ આભારી. હોસ્પિટલની પ્રગતિમાં એડમિનિસ્ટ્રેટિવ હોસ્પિટલનો ડોક્ટર સ્ટાફ અને નર્સિંગ અને તમામ કર્મચારીના એ પોતાની હોસ્પિટલને એવા ભાવથી એ ત્યાં કાર્ય કરે છે, એના કારણે જ આ હોસ્પિટલ આટલી પ્રગતિના પંથે છે એવું હું માનું છું. તો એ કર્મચારીઓનું ખૂબ ખૂબ અભિનંદન આપું. હોસ્પિટલમાં અપાતી તમામ, પહેલા હિંમતભાઈ ખેની હતા મારા સાથી, ત્યાર પછી નવા ઉપપ્રમુખની નિમણૂક થઈ અને એવા જ ઉત્સાહી ઉપપ્રમુખ અમને મળ્યા છે, કેશુભાઈ ગોટી. તો કેશુભાઈ પણ ખૂબ મને તો આટલી માતૃશ્રી રામુભાઈ ત્રિજાણી તથા માતૃશ્રી શાંતાભાઈ જોડિયા ડાયમંડ હોસ્પિટલ આજના બેટી બચાવો બેટી વધાવોના બોન્ડ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત શહેરના મેયર શ્રી જગદીશભાઈ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ચાલતી માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વેડિયા ડાયમંડ હોસ્પિટલના આજના દીકરીઓને સન્માનવાના બોન્ડ અર્પણ કરવાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, મને લાગે નામ બોલીશ તો કદાચ વધારે થશે, જયરામભાઈ, હિંમતભાઈ, માવાણી સાહેબ, રામજીભાઈ, પપનભાઈ, કાનજીભાઈ, લાલજીભાઈ, હંસરાજભાઈ, મથુરભાઈ, બધાના જ એક સાથે એક છેડેથી મને લાગે નામ વારંવાર બોલાતા રહ્યા છે અહીંયા સુધી. એટલે
એમાં હું બહુ નહીં પડું. પ્રમુખોની એક વેપારી સંસ્થા, એને મેડિકલ પ્રોફેશન અથવા તો મેડિકલ સર્વિસના સેક્ટર સાથે શું લેવા દેવા, કઈ કારણ નથી, કોઈ કલ્પી ન શકે. તેમ છતાંય મને આ આખી વાતમાં પછી એનું ઉદઘાટન હોય, નીતિનભાઈ આરોગ્ય મંત્રી હોય લાવતા હોય, એને ઉદઘાટન કરવા માટે લાવ્યા હોય, જય નારાયણભાઈ આરોગ્ય મંત્રી હોય ત્યારે એનું ખાતમુહૂર્ત થતું હોય, એ બધા પ્રસંગોના પ્રત્યક્ષપણે સાક્ષી રહેવાનું થયું હોય, મને એમ લાગે છે કે એક એક ઘટના માનસ પટલ ઉપર ઉપસ્થિત જાય અને આખી એક કડી એક પછી એક જોડાતી જાય. જ્યારે જયાબેનનો બર્થડે હોય અને જયરામભાઈ એમ કે આ ઉંમરે, તમે વિચાર તો કરો આ કિસ્સો કેવો હશે એમ, કોઈ સાહિત્યકાર જો પશ્ચિમમાં લખતો હોય તો એના વિશે એક સરસ મજાની નવલકથા લખી શકાય, અને એ મોટી ઉંમરે રોમેન્ટિક નવલકથા લખી શકાય એ પ્રકારનું આ બેકગ્રાઉન્ડ છે. તમે જુઓ તો ખરા, જયરામભાઈ એમ કે મારે આ રીતે મારા વાઇફની બર્થડે ઉજવવી છે, અને એમાંથી આખી એક નવી સ્કીમ નીકળે, અને એ સ્કીમ ત્યાર પછી ઠેઠ દિલ્હીમાં કેન્દ્રના પ્રધાનમંડળની બેઠકમાં એની ચર્ચા થાય. મને એમ લાગે છે કે આ સુરત અને આ સમાજનું આનાથી વધારે બીજું ગૌરવ શું હોય. પણ કંઈક યોજના હશે મને એમ લાગે છે. સુરતનો એક સમયનો દબદબો હતો, સુરત સોનાની મુરત હતી, અને ક્રમશઃ બ્રિટિશરોના વેપારને ઘટતા ઘટતા અને મુંબઈનો વિકાસ વધતો ગયો, એમ સુરતની કંઈક થોડી ઘણી પડતી થઈ હશે. ત્યાર પછી એક વખત એવો આવ્યો કે સુરતને ખરેખર, પેલું ગીતામાં ભગવાને કીધું ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી વાળી વાતમાં, કે સુરતને કંઈક જરૂર હશે, એટલે એ સમાજને મોકલ્યો કે જ્યાં સુરતની સોનાની મૂરત પાછી જળવાઈ શકે એવી ક્ષમતા બતાવી, અને હીરા અને બાકીના જે કે ઉદ્યોગ સાથે જેને અહીંયા સુરત સાથે કઈ સંબંધ નથી, સુરતમાં પહેલાથી જ ઘણા બધા વ્યક્તિઓ રહેતા હતા, હીરા છે એ અહીંયા ઉત્પન્ન થતા નથી, પણ એક સંયોગ એવો કઈ ગોઠવાયો હશે સુરત પાછું જળવવા માટે, જે નિમિત્ત બન્યું એ આ હશે. એ જ રીતે કેટલીક પ્રવૃત્તિઓ એવી છે, ભગવાનને એમ થયું હશે કે હવે આ દીકરા દીકરીની જન્મના પ્રમાણની સમતુલા ખૂબ વધે ખોરવાઈ જાય છે, અને એને બેલેન્સ કરવામાં ઈશ્વરે ક્યારેક કદાચ ઓછા પડ્યા હશે, અથવા તો એની પાસે સમય ઓછો રહ્યો હશે, એટલે એને એમ કીધું હશે કે આમને સોંપાય, એટલે એ છે એ આમાં કંઈક પ્રયત્ન કરશે અસરકારક, અને ચોક્કસ હકારાત્મક રિઝલ્ટ મળશે તો જ આ થાય, નહીં તો ડાયમંડના વેપારીઓ વળી આ હોસ્પિટલો શું કામ બનાવે. અનુભાઈ ને કે જસવંતભાઈ ને એવું શું કામ થાય કે અમારે આ ક્ષેત્રમાં એ કરવું છે, દાન તો ઘણી જગ્યાએ કરી શકાય, પણ આ એક ઈશ્વરીય યોજના હોય એવું હું દ્રઢપણે માનતો થયો છું, અને એટલે આ તમારી પાસે કામ કરાવવામાં તમને પણ પ્રેરણા મળી હોય અને તમને ક્ષમતા પણ બક્ષી હોય. અહીંયા બે ત્રણ વાર કહેવાયું કે દીકરીઓનો કિલકિલાટ છે, પણ હું સમજુ છું એ કિલકિલાટ હવે કિલકિલાટ નથી રહ્યો, સમય ખૂબ થયો છે, એટલે એને વધારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને તમામ દાતાઓ માટે એકવાર જોરદાર તાળીઓથી તમામ નમસ્કાર. કુદરતના ખોળે ક્યારેક વાડીઓમાં કોઈ પિકનિક કે કાર્યક્રમમાં ગયા હોય, આપણો ગમે એટલો અવાજ થતો હોય તો પક્ષીનો કલરવ આપણે સાંભળતા હોઈએ છીએ. આજે આ હોલમાં આ દીકરીઓનો કલરવ આપણને રૂડો લાગે છે, એ બેટી બચાવ માટેના અભિયાનને આપણે લાગણી અનુભવીએ છીએ. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબેન તેજાણી અને શામુબેન વિડિયા ડાયમંડ હોસ્પિટલના આજના એક દીકરીઓને વધાવવા માટેનો આ વિશેષ કાર્યક્રમ છે. આરોગ્યની સેવા, તબીબ સેવાની સાથે લોકોના લાભની ને લોકોના કલ્યાણની કેવી પ્રવૃત્તિ થઈ શકે એનો ઉદાહરણ એટલે આ ડાયમંડ હોસ્પિટલ. એના આજના બોન્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આરોગ્ય મંત્રી માને શ્રી કુમારભાઈ, શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી જગદીશભાઈ,
આ હોસ્પિટલને જેમણે પોતાના માતુશ્રીનું નામ આપ્યું છે, અનુભાઈ અને જસમતભાઈને વિશેષ આજે આનંદ સાથે અભિનંદન આપીએ. અનુભાઈ, આવતીકાલે માતૃ દિન છે અને તમે ખરા અર્થમાં આ માતાઓને વંદન કરીને એના નામને અમર રાખ્યું છે એવા અનુભાઈ અને જસમતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માણસ જીવી જીવીને કેટલું જીવે, આપણા સ્વજનને આપણે ખૂબ જીવડાવવું છે પણ કેટલું જીવે, પણ આવું કંઈક પરોપકારનું કાર્ય કરીએ ને તો સદૈવ આ પૃથ્વી પર ન હોય ને તો વર્ષો સુધી રામુબેન અને શામુબેન જીવતા રહેશે એ બંને પરિવારે બહુ મહત્વનું કામ કર્યું છે. આજના પ્રસંગે ઉપસ્થિત માજી મંત્રી માનીશ્રી નાનુભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માનીશ્રી કેતનભાઈ દેસાઈ, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ એવા બાબુભાઈ કથિરિયા, આપણા સમાજને હંમેશા હું માર્ગદર્શન આપ્યું છે એવા માનીશ્રી ગોવિંદભાઈ તથા લાલજીભાઈ તથા મથુરભાઈ, સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલ હીરા ઉદ્યોગની એક આઈડેન્ટિટી ઊભી કરી, પણ સુરત ડાયમંડ એસોસિએશનની સ્થાપના કરનાર માનીશ્રી રામજીભાઈ શ્યામજીભાઈ પટેલ, માનીશ્રી હંસરાજભાઈ ગોંડલિયા, માનીશ્રી વાલજીભાઈ, હમણાં ખૂબ ઉલ્લેખ કર્યો એવા યંગ અને સેવા પ્રવૃત્તિ ધબકતા એવા માનીશ્રી શૈલેષભાઈ લોખી, સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, આગળ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત તમામ દીકરીઓના પરિવારજનો અને આપ સૌ ભાઈઓ અને બહેનો, ખરેખર સુરત ડાયમંડ સિટી છે અને હીરા ઉદ્યોગે માત્ર સુરત નહીં ગુજરાતની રાષ્ટ્રને પણ કંઈક આપ્યું છે એવા આજે હીરા ઉદ્યોગને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ હીરા ઉદ્યોગે પોતાના રત્ન કલાકારો માટે શું આપ્યું એવા પ્રશ્ન કોઈ પૂછે ને ત્યારે ડાયમંડ હોસ્પિટલ તરફ આંગળી સિંધાય છે. બહુ મોટું કામ હીરા ઉદ્યોગના મહાનુભાવોએ કર્યું છે. આપણે જે ઉદ્યોગમાંથી કંઈક કમાણા એ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યક્તિઓના લાભ માટે, એના આરોગ્ય માટે, એના કલ્યાણ માટે અને રાષ્ટ્રના સળગતા પ્રશ્નને પણ કંઈક હલ કરવાના પ્રયાસ માટે હીરા ઉદ્યોગે બહુ મોટું કામ કર્યું છે આ ડાયમંડ હોસ્પિટલની સ્થાપના કરીને. આપણે ખૂબ હોસ્પિટલ સરસ ચલાવતા હોઈએ સાથે સાથે નાનામાં નાના માણસને પણ મદદરૂપ થઈ શકતા હોય ને ત્યારે એમાં સુગંધ ભળતી હોય છે, માનવતાની સુગંધ ભળતી હોય તે સેવાની. વિચાર તો ખરો, ક્યારેય કોઈ દીકરી આણું આવવાની હોય ને ત્યારે માતા પિતાને ચિંતા થતી હોય કે એના ડિલિવરી વખતનો ખર્ચ હું ક્યાંથી કાઢીશ. આ મોંઘવારીના સમયમાં આવડા મોટા શહેરમાં માત્ર 2500 રૂપિયા અને દીકરી હોય તો વિના મૂલ્યે ડિલિવરીનું કામ થાય, આ કેટલું મહત્વનું કામ છે. હું તમામ સંચાલક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનીશ્રી સીપી વાનાણી, ગણેશભાઈ, માવજી દાદા, દિનેશભાઈ, તમામ ટ્રસ્ટીઓ કેટલી કાળજી લે છે અને સૌ પ્રથમ અભિનંદનના અધિકારી જેપી ઠેસિયા પણ છે, એના પત્નીના જન્મદિવસની ઉજવણી કરવાની એક લાગણી વ્યક્ત કરી અને એમાંથી શરૂઆત થઈ. કદાચ ભારતની એકાદ બે, ગુજરાત સિવાય એકાદ બે હોસ્પિટલ સિવાય એક પણ હોસ્પિટલ એવી નથી કે જેમાં દીકરીનો જન્મ થાય ને કોઈ પૈસા લેવામાં આવતા ન હોય. એ શરૂઆત સુરતે કરી અને શરૂઆત કરનાર જેપી ઠેસિયા ઉપસ્થિત છે. પોતાના પત્નીના નામે આવું સરસ કામ કર્યું છે ત્યારે તમામ આયોજકો ખૂબ અભિનંદનને પાત્ર આ હોસ્પિટલ છે. હું એવું કહીશ કે આશીર્વાદ રૂપ છે આ પરિવાર. સાસપરા હરિભાઈ કથિરિયા, આ તમામ મિત્રોને વિનંતી કરીએ કે સન્માનની અંદર જોડાશો. હરિભાઈ કથિરિયા, મનુભાઈ સાસપરાને પણ વિનંતી કરીએ કે આપ પણ સન્માનની અંદર જોડાશો. આ તમામ ડોક્ટર્સના આપ સન્માન કરશો, આ ડોક્ટર્સના નિષ્ઠાના ભાવથી અને એમના
સરસ મજાના સાથ અને સહકારથી હમણાં જેમ કાનજીભાઈએ વાત કરી એમ ગુલાબ સરસ મજાનો હોય પણ ગુલાબના બે પ્રકાર હોય, એકને આર્ટિફિશિયલ ગુલાબ કહેવાય, એકને કુદરતી ગુલાબ કહેવાય. આર્ટિફિશિયલ ગુલાબને નાક પાસે લઈ જાઓ. બાબુભાઈ ગુજરાતીને પણ વિનંતી કરું કે આપ પણ સન્માનની અંદર જોડાશો. આર્ટિફિશિયલ ગુલાબને જો નાક પાસે લઈ જાઓ તો છીંક આવે. જીવરાજભાઈ ગાભાણીને પણ વિનંતી કરું કે આપ પણ સન્માનની અંદર જોડાશો. ખરેખર આ હોસ્પિટલ જે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે એમાં સાચું કોઈનું કર્વ અને સાચું કોઈનું સાથ સહકાર હોય, ટ્રસ્ટીઓનો સાથ છે, મેનેજમેન્ટ કમિટી સાથ સહકાર આપી રહી છે, પણ આ ડોક્ટરનો એમાં સૌથી વધારે શ્રી ફાળો છે. તાળીઓના નાદથી આપણે આ ડોક્ટરના સન્માનને વધારીએ. દોસ્તો અનેક પ્રકારની બીજી હોસ્પિટલોમાં એ સર્વિસ કરી શકતા હોય, અનેક પ્રકારની હોસ્પિટલોની અંદર એ સેવા પણ કરી શકતા હોય, પણ જ્યારે એમણે આ થતું હોય આપણે હાથને જ ખીચામાં રાખીને બેસીએ તો કેમ ચાલે. તાળીઓના નાદથી આપણે ડોક્ટરને વધારીએ કે જેનાથી આ ડાયમંડ એસોસિએશનની આ સરસ મજાની હોસ્પિટલને સુવાસ મળે છે, એવા તમામ ડોક્ટરના સન્માનને આપણે વધાવી રહ્યા છીએ. વિશેષ આભાર આપણે વ્યક્ત કરવો છે સંસ્કૃતિ ચેનલ, રિયલ નેટવર્ક અને શ્રી અશ્વિનભાઈ અકબરી. એશિયન હોય કે મહાનગરપાલિકા હોય કે ડોક્ટર્સ હોય કે હોદ્દેદારો હોય.